રીતે આનો આવે છે કે આ કે પાછો પોઈન્ટ હોય છે એ સારી છે અને ખાલી માત્ર એક સાપેલો હોય એને શું કહેવાય છે 10 કહેવાય છે એટલે કે જો હવે આપણે તમને ખબર પડી ગઈ છે કે આપણે x ખાલી x એટલે 10 હવે આપણે 20 લખવા હોય તો 20 એટલે એક વાર x નો મતલબ 10 તો આપણે બે વાર x કરીએ તો આ શું બની જાય છે એક વાર x એટલે 10 બીજી વાર x એટલે 10 10 ને 10 20 થશે બરાબર તો આ જોઈને જે છે સંખ્યાઓને લખવાના અમુક નિયમો છે આ માત્ર આપણે સમજાવવાનું લખવાની નથી પણ એના જે નિયમો છે એ નિયમો આપણે લિટરેચરમાં જોવાના છે કે આ સંખ્યાઓ જે છે કઈ રીતે બનાવવામાં આવે છે એની પાછળ નિયમો શું છે ત્યારબાદ કેટલાક વધુ રોમનો આપણે 1 થી 10 સુધીના રોમનો તમે જોયા હશે પણ ઘણી બધી આના કરતાં મોટી સંખ્યાઓને પણ રોમનોમાં દર્શાવી શકાય છે અને આને નિશાનીઓ છે કે આઈ માત્ર એક આઈ એટલે એનો મતલબ થાય છે 1 પછી વી એટલે 5 એક્સ એટલે 10 એ આપણે ઉપર જોઈ ગયા હવે આવે છે એ માત્ર તમને એ લાગેલો હોય તો એ માટે શું સમજવાનું છે 50 એટલે કે જો તમારે 50 લખવા હોય તો એના માટે માત્ર એક એનો ઉપયોગ કરવાનો રહે છે પછી સી કેપિટલ સી સી એટલે શું સી નો મતલબ થાય છે આપણા ઋતુ ઋતુ પદ્ધતિ મુજબ 100 આપણે 100 ને રોમન અક્ષરમાં કઈ રીતે લખવામાં આવે છે સી દ્વારા દર્શાવવામાં આવે છે ત્યાર પછી ડી ડી એટલે 500 ડી નો મતલબ થાય છે 500 અને એમ એમ અક્ષર એટલે 1000 1000 બરાબર તો આ તો અહીંયા બધા જે લેટર છે તમારે તમારી બુકમાં લખીવાના છે અને હવે આપણે જ્યારે સંખ્યાઓને રોમન અક્ષરમાં લખવાની આવશે ત્યાં પણ હિન્દુ પદ્ધતિ મુજબની સંખ્યાઓને રોમન અક્ષરમાં દર્શાવો ત્યારે આ નિયમોનો ઉપયોગ કરવાનો છે હવે આગળના લેક્ચરમાં આપણે આના નિયમો જોવાના છે કે આની સંખ્યાઓ જે બનેલી છે આ તમારે પાકું કરવાનું રહેશે કે આ એટલે 1 બી એટલે 5 એક્સ એટલે 10 એ એટલે 50 સી એટલે 100 બી એટલે 500 અને એમ એટલે 1000 આગળના લેક્ચરમાં આપણે રોમન સંખ્યાઓના નિયમો જોવાના છે કે આપણે સંખ્યાઓને રોમન અક્ષરમાં ફેરવવી હોય તેના માટે નિયમો ક્યાં ધ્યાનમાં રાખવાના રહે છે તમારે તમારી બુકમાં નોટ ડાઉન કરી લેવાનું છે અને પાકું કરવાનું છે થેન્ક યુ